દેશમાં 2024 માટે મોદી વર્સિસ કોણની ચર્ચા છે? આ બધાની વચ્ચે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી આજકાલ એ જ વાતનો જવાબ આપવાની કોશિશમાં લાગ્યા છે. કોંગ્રેસ કર્ણાટકમાં જીતનો શ્રેય રાહુલ ગાંધી તેની ભારત જોડો યાત્રાને આપી રહ્યો છે. એ જ રીતે જે રીતે ભાજપ પોતાની જીતની ક્રેડિટ પ્રધાનમંત્રી મોદીને આપે છે, માત્ર દેશ જ નહીં વિદેશમાં પણ બંને પક્ષ તેમને પોતાના સ્ટાર કેમ્પેનર ગણાવે છે. આ બધાની વચ્ચે હવે રાહુલ ગાંધીની હાજરીમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ થવા લાગી છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે છેલ્લા કેટલાક દિવસમાં રાહુલ ગાંધી લંડનના પ્રવાસ પર ગયા, કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા અને હવે રાહુલ અમેરિકાના પ્રવાસ પર જશે. અને ત્યાં પણ કોઈ નાનો મોટો કાર્યક્રમ નહીં, પરંતુ ન્યૂયોર્કમાં મેડિસન સ્ક્વેરમાં જશે. અને ખાસ વાત એ છે કે પ્રધાનમંત્રી મોદી પણ થોડા દિવસમાં અમેરિકા જવાના છે. તો પ્લાન એ છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 31 મેના અંદાજે 10 દિવસ માટે અમેરિકાના પ્રવાસે જશે. સૂત્રોનું માનીએ તો રાહુલ 4 જૂને ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લગભગ 5,000 પ્રવાસી ભારતીયોની સાથે રેલી કરશે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી વિદેશમાં આ પ્રકારે ઇવેન્ટ કરતા નજરે પડ્યા છે. મેડિસન સ્ક્વેરમાં પણ તેઓ મોટી ઇવેન્ટ કરી ચૂક્યા છે અને હવે રાહુલ ગાંધી પણ અહીં પહોંચશે. આ ઉપરાંત રાહુલ ગાંધી પેનલ ચર્ચા અને ભાષણ માટે વોશિંગ્ટન અને કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પણ જવાના છે. આપણે જણાવી દઈએ કે પોતાની આ અમેરિકા ટૂર દરમિયાન રાહુલ ગાંધી ત્યાંના રાજનેતા અને આંત્રપ્રિન્યોર્સ સાથે પણ મુલાકાત કરશે. અને રસપ્રદ વાત એ છે કે તેના થોડા દિવસ બાદ પીએમ મોદી પણ અમેરિકામાં જ હશે. જી હા, પીએમ મોદી 22 જૂને રાજકીય યાત્રા માટે અમેરિકા જશે. કહેવાઈ રહ્યું છે કે અમેરિકામાં પીએમ મોદીની મહેમાનગતિ રાષ્ટ્રપતિ જો બાઇડન કરશે. પીએમ મોદી માટે વ્હાઇટ હાઉસમાં ડિનરનું પણ આયોજન કરાયું છે. આપને યાદ અપાવી દઈએ કે 2014માં મોદીએ મેડિસન સ્ક્વેર પર જ એક ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી સાથે મોટો કાર્યક્રમ કર્યો હતો, જ્યાં અંદાજે 18,000 લોકો સામેલ થયા હતા. અંદાજે 20,000ની ક્ષમતાવાળો હોલ મોદીના ફેન્સથી ખચાખચ ભરાયો હતો. બાકી બચેલા લોકો ટાઈમ સ્ક્વેરમાં મોદીનું ભાષણ સાંભળી રહ્યા હતા. તેના માટે ટાઈમ સ્ક્વેરમાં મોટી મોટી સ્ક્રીન લગાવાઈ હતી. રંગારંગ કાર્યક્રમનું ત્યારે આયોજન થયું હતું. બીજી તરફ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં 5,000 પ્રવાસી ભારતીયોના સામેલ થવાની વાત કરાઈ રહી છે. મહત્વનું છે કે હાલમાં જ લંડન પ્રવાસ પર ગયેલા રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કેન્દ્ર સરકાર અને ભારતીય લોકતંત્રની આલોચના કર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. રાહુલ ગાંધીના નિવેદન બાદ સત્તારૂઢ ભાજપના નેતાઓએ તેમની પાસે માફીની માંગ કરી હતી. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની સદસ્યતા ગયા બાદ તેમની આ પહેલી વિદેશ યાત્રા હશે. 11 એપ્રિલે રાહુલને માનહાનિ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ તેમના સાંસદ સદસ્યના રૂપમાં અયોગ્ય ઘોષિત કરી દેવાયા હતા અને હવે પૂર્વ સાંસદ તરીકે તે વિદેશ યાત્રા કરવાના છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.